ગોધરા મુખ્ય રોડ પર માતરિયા વ્યાસ ગામે બકરાઓની ચોરી કરતો ચોર પકડાયો. પ્રાપ્ત માહિતી મુજબ માતરિયા વ્યાસમાં આવેલ એક ફળિયામાં ધાર્મિક રીતે રિવાજ પ્રમાણે બકરાને છૂટો મૂકવામાં આવે છે. ત્યારે આવા કેટલાક નરાધમો રોડ ઉપર આંટા ફેરા કરતા હોય છે અને રોડની કિનારે ફરતા બકરાઓ ઉપાડી ફરાર થઈ જાય છે. અગાઉ પણ બકરા ગુમ થયેલ છે. સરાળિયા, માતરિયા, વાઘજીપુર તેમજ અન્ય ગામોમાં પણ બકરાની ચોરી થઈ હતી. તારીખ 12/11/2020 ના રોજ સાંજના સમયમાં માતરિયા વ્યાસ ગામે બે ઈસમો GG70AP68 નંબરની ડિસ્કવર ગાડી લઈ રોડ પરથી બકરો લઈને ફરાર થયા હતા. પરંતુ બકરાનું વજન વધારે હોવાથી ઉતાવળે ભાગી શકાયું નહીં અને પોતાની ગાડી લઈને રોડ પર પછડાયા. એક બકરા ચોરને માથાના પાછળના ભાગમાં ઈજા પણ થઈ છે અને એક બકરા ચોર ફરાર થઈ ગયો છે. આજુબાજુ બૂમાબૂમ થતા ગામ લોકો દોડી આવ્યા અને બકરા ચોરને રંગે હાથે પકડી લીધો. ગામજનો દ્વારા જાણવા મળ્યું કે આ બકરા ચોર સહેરાનો છે. ગ્રામજનો દ્વારા સહેરા પોલીસ સ્ટેશનને જાણ કરવામાં આવી. પોલીસ ઘટના સ્થળે આવી આગળની કાર્યવાહી હાથ ધરી. રિપોર્ટર ભૂપત ડાભી, સહેરા. શું નામ છે કાકા તમારું? મારું નામ અભયસિંહભાઈ સાહેબાભાઈ. હા, ગામ માતરિયા વ્યાસ. હા, તો શું થયું છે? બોકરો મારો માતાજીનો મેળલો બોકરો લઈને નાહતા હતા, લઈને ભાગ્યા હતા અને ગાડી પરથી બોકરો કૂદ્યો એટલે એ બી પડી ગયા. પડી જવાથી અમે વ્યક્તિ છોડનાર વ્યક્તિ બી જોવે છે, મારા ઘરના માણસે જોયું છે કે બાંધેલો છોડે છે, છોડીને લઈને નાઠા રોડ પર લઈને આવતા હતા, રોડ પર લઈને પડી જવાથી એ હાથમાં આવેલ છે. હા, શું નામ છે તમારું? મારું નામ, હા, મારું નામ અભયસિંહ સાહેબાભાઈ. કામ માત્રે વ્યાસ. બોલ, શું નામ છે તારું? શું નામ છે? અખિલભાઈ. ગામ? હે, ગામ શેરા. તો કેટલા ટાઈમ થી આવો ધંધો કરું છું તું? આ બધા જે બકરા લઈ જવાનું પહેલી વાર આવ્યો? પહેલી વાર કર્યો છે એમને? હા, છેતી જેને લાયા મને. હા, તો આ બધા જે આજુબાજુના ગામડાના બકરા, આની જવાબદાર કોણ? તું લેશે, કોણ લેશે? ના ના, મારે કઈ ની જવાબદારી. તો તારો પાર્ટનર અત્યારે ક્યાં છે? હે, પાર્ટનર ક્યાં છે? મને શું ખબર, એ બાઈક ભાગી ગયો. ભાગી ગયો ને? બરાબર છે. એનું નામ શું છે? હે, એનું નામ સેજાદ છે. સેજાદ છે. હા, ગામ? હે, ગામ શેરા. શેરા.